આગચ્છાધિપતિ પિતાજી મુંબઈ રહેતા પણ મૂળ પાટણના, અને મફતભાઈ 35 વર્ષની ઉંમરના થયા અને મા કાંતાબેન ગુજરી ગયા. જવાહર એ વખતે કદાચ 12 વર્ષની વયસ, 12 વર્ષના બાબાની મા ગુજરી જાય, ભાઈ ન હોય, બેન ન હોય, વિચાર કરો એ વખતે જવાહરની શું સ્થિતિ. માની જગ્યાએ ફૈબાએ આવીને સંભાળી લીધા. જવાહરનું સંસ્કરણ એક બાજુ ચાલુ થઈને બીજી બાજુ કાંતાબેન જે વખતે એમની લાશ અગ્નિદાહ અપાઈ રહી છે તે વખતે સ્મશાનમાં મફતભાઈ બધા વચ્ચે બે હાથ જોડી અભિગ્રહ કરે છે, હવે હું રીમેરેજ નહીં કરું. આજથી કેટલા વર્ષ પહેલાની વાત? 68 વર્ષ પહેલા. એક બાજુ પત્નીની બોડી જલતી હોય ત્યારે આ કાળ એવો ચાલી રહ્યો છે કે હજી એ લાશ રાખમાં પરિવર્તિત નથી થઈ. અને એ વખતે અહીંયા ફોન ચાલે છે, ફલાણાની દીકરી આમની સાથે વાંધો લે ડાયવોર્સ લઈને આવેલી છે, હજી 37 વર્ષની થઈ ગઈ, હવે કોઈ હાથ પકડે એમ નથી, આમ યાર પકડાવી દઈએ. આ તમારો સંસાર છે અને સંસારને સમાપ્ત કરવા માટે મફત પાઈએ બધા વચ્ચે બે હાથ જોડ્યા, હવે બીજા લગ્ન નહીં કરો. જેનો બાપ આવો મજબૂત હોય ચારિત્રવાન, એ દીકરો કેવો હોય એ તો આપણે જોઈ રહ્યા છીએ. અને 12-13 વર્ષની ઉંમરે ભાનુ વિજયના પ્રવચનો લાલબાગની પાટ ઉપરથી ચાલુ થયા, વિકેટો પડતી ગઈ 2005 થી, અને એમાં પહેલી વિકેટ આવી ધર્મઘોષ અને જયઘોષ. કારતક સુદ પૂનમના દિવસે મારા ઘરે પગલા કરો. મફતભાઈએ કીધું ભાનુ વિજય ને પ્રેમ વિજય વેપારી માણસ હતા, એમણે કીધું ને આપણે બધા ચતુર, યસ વી આર ચતુર જ, આપણે હંમેશા ચતુર હોય, આપણે બુદ્ધિપૂર્વક નો જ વેપાર કરીએ. પ્રેમ સુરી મહારાજ ને ભાનુ વિજયજીએ કીધું મફતલાલ આ ચોમાસા પછી જો દીક્ષા લેતા હો તો તમારા ઘરે પગલા કરું. મફતભાઈએ હા પાડી. મહારાજે પગલા કર્યા વૈશાખ વચ્છઠ, એક બાજુ ગિરિરાજ અને બીજી બાજુ આપણા ગુરુરાજ, બે ની તિથિ એક આવે. ગિરિરાજ પર આજીશ્વર દાદા વૈશાખ વચ્છઠ ના બેઠા અને આપણા ગુરુદેવ આ સંયમની ગાદી ઉપર એ જ ભાઈખલામાં, મુંબઈનું જેને શત્રુંજય કહેવા એ સંયમ જીવનની ગાદી ઉપર વૈશાખ વચ્છઠ 2006 ના એક પાઠશાળા શરૂ થઈ. 3 વર્ષ આમ જ પસાર થયા અને માટુંગામાં બનેલા કિસ્સાએ પ્રેમસુરી મહારાજને બોલાવ્યો. જયઘોષ અહીંયા શું કરતો હતો? વાંચતો હતો. શું વાંચતો હતો? આ તત્વાર સૂત્ર. ઓકે, હવે જ્યાં સુધી તું સંસ્કૃતમાં નહીં વાંચે ત્યાં સુધી તારા બાપાને દૂધ બંધ. ભૂલ કોકે કરવાની ને પનિશમેન્ટ કોકને આપવાની. તમારા ઘરમાં તો આવા નિયમ પણ આપવા એવા નથી. બોલો તો કે સારું, મારા બાપાને આપો થોડી પનિશમેન્ટ આપવા દે, છોકરા રાજી થાય. આ એક શિષ્ય અને ગુરુ વચ્ચેનો કેવી આત્મીયતા હશે. જયઘોષને થયું મારા પિતા ધર્મઘોષ મારા નિમિત્તે દૂધનો ત્યાગ કરે એ ના ચાલે. બીજા દિવસથી પ્રેમસુરી મહારાજ ને કીધું મહારાજ સંસ્કૃત ભંસ્કૃત ની બુક આપણને નહીં ફાવે, સીધે સીધું વાંચવું હોય તો શું વાંચવું બોલો. મહારાજે કીધું રાયબ શ્રેણી. એમને સ્ટાર્ટ કર્યું, વાંચી ગયા. મેં મહારાજને પૂછ્યું એકવાર, આપે પહેલો ગ્રંથ રાયબ શ્રેણી વાંચ્યો, ઉપાંગ સૂત્ર આપને કઈ સમજાયું? મને કે કાળો અક્ષર ભેંસ બરાબર કઈ સમજાણું નહીં, પણ ગુરુની આજ્ઞા છે રે, ગુરોર આજ્ઞા અવિચારણીયા. ગુરુની આજ્ઞા ઉપર ક્યારે વિચાર નહીં કરવાનો. એક એક અત્યારે રાત છે, ઓકે રાત છે. એક એક અત્યારે દિવસ છે, ઓકે દિવસ છે. ગુરુ જે કે તે તહતી. અને એ ગુરુદેવે રાયબ શ્રેણી પછી સીધો કર્મગ્રંથ પકડ્યો. પદાર્થો મોઢે હતા, 7-8 ગાડી ચાલવા માંડી. 5 કર્મગ્રંથ દેવેન્દ્ર સુરીના સંસ્કૃતમાં કમ્પ્લીટ કરી નાખ્યા. આચાર્ય ભગવાન જયસુંદર સુરી મહારાજે કીધું એ પ્રમાણે 6ઠો કર્મગ્રંથ કમ્મ પૈડી, ધવલા, જયધવલા, મહાધવલા, ષટ્ખંડાલમ જેવા તમામ ગ્રંથોને ઉરેચી નાખ્યા, જેમાં 12ના આંકડાને 12થી ગુણવા ના આવે. તમારા કેલ્ક્યુલેટર તો નાના પડે, તમારા કમ્પ્યુટરના સ્ક્રીન પણ એના જવાબમાં નાના પડી જાય, એવા ગુરુદેવ આંગળીના વેઢા વગર 12ના આંકડાને 12થી ગુણી અને બીજી જ મિનિટમાં જવાબ આપતા. તમે વર્તમાન કાળમાં સાધનોને પરાધીન થઈ ચૂક્યા છો.
બુદ્ધિ તમારી પણ છે, પણ તમે લોકો પરાધીન થતા ગયા માટે તમારી બુદ્ધિ તમને ખૂદને છે ને, ઘણી વખત તમારો નંબર મોઢે નથી હોતો. મને મુંબઈમાં એક ભાઈ મળ્યા, મેં એને કીધું હિતેશભાઈ ને નંબર લગાડો તો મારે એમનું કામ છે. ઈ કે નંબર બોલો, એટલે મને નંબર જે મોઢે હતો કીધું 9322427877 હોળાય લગાડ્યું. લગાડ્યા પછી પોતે ફોન પર બોલે, ઈ મને કે એંગેજ આવે છે. મેં કીધું ઓકે. 5 મિનિટ પછી વળી 5 મિનિટ વળી કે એંગેજ આવે છે. પછી 5 મિનિટ થઈ અને મને નહીં એને લઈ થઈ, અરે આ કોનો નંબર? મેં કીધું કેમ હિતેશ? અરે કે આ તો મારો નંબર છે. ઘરવાળીનો નંબર તમને મોઢે નથી, બધું સેવ કરી દીધું છે. આ સેવના કારણે, સાધનની પરાધીનતાના કારણે તમારી બુદ્ધિ 1+1 કરવું હશે ને તો તમે હવે કેલ્ક્યુલેટર પર કરવાના છો. એ દિવસો બહુ દૂર નથી. 12 ને 12 થી ગુણવાના.